जय श्री स्वामीनारायण। अत्यार सुधी आपणे जे छे ए एक्सपांशन बस जे छे एनी जुदी जुदी बस हती ए आपणे जोई। हवे आजे आपणे जोवानुं छे जुदा जुदा प्रकारना स्लॉट जे एक्सपांशन बसनी अंदर प्रोवाइड करवामां आवे छे, अथवा तो जे स्लॉट थ्रू एक्सपांशन बस प्रोवाइड करवामां आवे छे। तो सौथी पहेला आपणे जोईए छीए पीसीआई। आपणे जे छे ए तमे भण्या ए पीसीआई स्लॉट जे छे ए पीसीआई स्लॉटनी अंदर तमे माहिती मेळवी। हवे आपणे अत्यार सुधी पीसीआई स्लॉट ए मधरबोर्ड उपर इम्प्लिमेंट करवामां आवे छे एज वस्तु जोई छे। हवे आपणे पीसीआई स्लॉट जे छे एने आपणे डिटेलमां जोवानो छे। એટલે કે પીસીઆઈ શું છે? તો કે ભાઈ પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ, એટલે કે એનું ફૂલ ફોર્મ થાય છે પીસીઆઈ। તો એ જે છે પીસીઆઈ જે છે એ ઇન્ટેલ દ્વારા 1982ની અંદર રિલીઝ કરવામાં સોરી 1992ની અંદર રિલીઝ કરવામાં આવ્યું હતું, અને પછી એનું અપગ્રેડેડ વર્ઝન જે છે એ 1993 અને 1995ની અંદર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું। ઇટ ઇઝ એક્સપાન્શન ઓફ આઈએસએ બસ, એટલે પેરિફેરલ પીસીઆઈ ઇન્ટરકનેક્ટેડ, એટલે કે પીસીઆઈ પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટેડ પીસીઆઈ જે છે એ આઈએસએ બસનું એક્સપાન્શન હતું। પીસીઆઈ બસ જે છે એ 32-bit બસ, ઓલ્સો અવેલેબલ એઝ અ 64-bit બસ, એન્ડ ઇટ વોઝ અ મોસ્ટલી ફાઉન્ડ ઇન 1919 એન્ડ 2000 અર્લી। એટલે કે પીસીઆઈ બસ જે છે એ 32-bit બસ છે, સાથે સાથે જે છે એ 64-bit વર્ઝનમાં પણ અવેલેબલ છે, એન્ડ વોઝ મોસ્ટલી ફાઉન્ડ, એટલે કે આ જે પીસીઆઈ જે છે એ 1990 અને 2000 પહેલાના જે મધરબોર્ડ હતા એની અંદર જોવા મળે છે। પીસીઆઈ ફોલો પીએનપી સ્પેસિફિકેશન, સો ડુ નોટ રિક્વાયર એની ટાઈપ ઓફ ધ જમ્પર્સ એન્ડ ડીપ સ્વિચિસ, એટલે કે પીસીઆઈ જે છે એ પીએનપી સ્પેસિફિકેશન ફોલો કરે છે, જેના લીધે જે છે એમને કોઈ પણ પ્રકારના જમ્પર અથવા તો ડીપ સ્વિચિસની જરૂર પડતી નથી। PCI bus allows the developer to design card that will work in any PCI compatible machine, એટલે કે PCI bus જે છે એ અલાઉ કરે છે કોણે? તો કે ડેવલપરને। શેના માટે? તો કે ટુ ડિઝાઇન અ કાર્ડ, એટલે કે કાર્ડને ડિઝાઇન કરવા માટે, દેટ વિલ વર્ક ઇન એની PCI compatible machine, કે જે કોઈ પણ PCI compatible machine જોડે કામ કરી શકે। ઇટ ઓવરકમ્સ લિમિટેશન ઓફ આઈએસએ, ઈઆઈએસએ, એમસીએ અને વીએલબી, એટલે કે વેઝા લોકલ બસ। તો જે આઈએસએ, ઈઆઈએસએ, એમસીએ અને વીએલબીની જે લિમિટેશન હતી એ બધી લિમિટેશનને ઓવરકમ કરી અને પીસીઆઈ જે છે એ પીસીઆઈ બસ બનાવવામાં આવી। ઇટ અલાઉઝ ધ મલ્ટિપલ બસ માસ્ટરિંગ ડિવાઇસીસ, એડવાન્સ કંટ્રોલર્સ, એટલે કે આ જે પીસીઆઈ જે છે એ મલ્ટિપલ બસ માસ્ટરિંગ ડિવાઇસ છે, અથવા તો એ અલાઉ કરે છે મલ્ટિપલ બસ માસ્ટરિંગ ડિવાઇસીસને અને એડવાન્સ કંટ્રોલરને। પીસીઆઈ ઇઝ અ મેઝેનાઇન બસ, ઇટ ઇઝ વર્ક વિથ અધર બસ ઓન ધ મધરબોર્ડ, એટલે કે આ જે છે એ પીસીઆઈ બસ જે છે એ બીજા બધી બસ જોડે પણ કામ કરે છે। શેમાં? તો કે મધરબોર્ડમાં। ડેટા ટ્રાફિક ઓન ધ આઈએસએ બસ ઇઝ પાસ્ડ ટુ ધ પીસીઆઈ બસ એન્ડ સ્ટેપ્ડ અપ ટુ રન એટ ધ સ્પીડ ઓફ ધ પીસીઆઈ બસ, એટલે કે ડેટા ટ્રાફિક જે છે એ આઈએસએ બસમાં હોય તો એ આઈએસએ બસમાંથી પીસીઆઈ બસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે સ્ટેપ્ડ અપ, કે જેના લીધે થઈ અને પીસીઆઈ બસની સ્પીડમાં જે છે એ ડેટા ટ્રાન્સફર થઈ શકે।
PCI cannot handle the greater video requirement of the today's graphically intense game. એટલે કે PCI જે છે એ greater video requirement એટલે કે મોટી વિડીયો રિક્વાયરમેન્ટ જે છે અને આજની જે ગ્રાફિકલી ઇન્ટેન્સ ગેમ છે એને હેન્ડલ કરી શકતું ન હતું. તો એના માટે જે છે એ એક્સેલરેટ ગ્રાફિક પોર્ટ એટલે કે AGP માર્કેટમાં આવ્યું. તો AGP ઇઝ ધ એડવાન્સ પોર્ટ ડિઝાઇન ફોર ધ વિડીયો કાર્ડ એન્ડ 3D એક્સેલરેટર. એટલે કે AGP જે છે એ સ્પેશિયલી ગ્રાફિક્સ માટે ડિઝાઇન કરવામાં આવેલો પોર્ટ છે કે જેની અંદર AGP કાર્ડ ફિટ કરવામાં આવે છે, જેનું મેઇન એમ જે છે એ વિડીયો કાર્ડ અને 3D એક્સેલરેટરનો છે. જે AGP કાર્ડ જે છે એ ઇન્ટેલ કંપની દ્વારા 1997 સાલની અંદર શોધવામાં આવ્યું હતું. AGP ઇન્ટ્રોડ્યુસ અ ડેડિકેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ ધેટ અલાઉ ધ ગ્રાફિક કંટ્રોલર ડાયરેક્ટ એક્સેસ ધ સિસ્ટમ મેમરી. એટલે કે AGP જે છે એ ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ આપે છે અ ડેડિકેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ. એટલે કે ડેડિકેટેડ એટલે કે એક જ વસ્તુને સમર્પિત, પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ એટલે કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ બાકી બીજે ક્યાંય નહીં. દેટ અલાઉ ધ ગ્રાફિક કંટ્રોલર ડાયરેક્ટ એક્સેસ ધ સિસ્ટમ મેમરી, કે જે ગ્રાફિક કંટ્રોલરને ડાયરેક્ટ સિસ્ટમ મેમરીને એક્સેસ કરવા માટેની પરમિશન આપે છે. ધ AGP ચેનલ ઇઝ અ 32-bit વાઇડ એન્ડ રન એટ અ 66 MHz. એટલે કે AGP ચેનલ જે છે એ 32-bit વાઇડ એટલે કે પહોળી છે અને 66 MHz સ્પીડ ઉપર કામ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો અલાઉ અ 3D ટેક્સચર ટુ બી સ્ટોર્ડ ઇન અ મેઇન મેમરી રાધર દેન ધ વિડીયો મેમરી. એટલે કે AGP જે છે એ 3D ટેક્સચરને મેઇન મેમરીની અંદર સ્ટોર કરવાનું પરમિશન આપે છે વિડીયો મેમરીની અંદર કરતા. એટલે કે AGP લીધે જે છે એ વિડીયો મેમરીની જગ્યાએ 3D ટેક્સચર જો હોય તો એ મેઇન મેમરીની અંદર સ્ટોર થઈ શકે છે. ઈચ કમ્પ્યુટર વિથ ધ AGP સપોર્ટ ઇલ આઈધર હેવ 1 AGP સ્લોટ ઓર ઓન બોર્ડ AGP વિડીયો. એટલે કે દરેક કમ્પ્યુટર જે છે એ AGP સપોર્ટ કરે છે, કે તો મધરબોર્ડની અંદર AGP સ્લોટ આપેલો હોય અથવા તો AGP વિડીયો કાર્ડ જે છે એ મધરબોર્ડ ઉપર જ ઓલરેડી ફિટ કરીને આપવામાં આવેલું હોય. હવે જોવાનું છે આપણે USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ. તો USB ઇઝ ધ સ્ટાન્ડર્ડ ધેટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 1995 બાય ધ ઇન્ટેલ કોમ્પેક માઇક્રોસોફ્ટ એન્ડ અધર કમ્પ્યુટર કંપની. એટલે કે USB જે છે યુનિવર્સલ સિરિયલ બસ એ 1995 સાલની અંદર ઇન્ટેલ કંપની, કોમ્પેક કંપની, માઇક્રોસોફ્ટ અને બીજી કંપનીઓ ભેગી થઈ અને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. 1.x ઇઝ ધ એક્સટર્નલ બસ સ્ટાન્ડર્ડ ધેટ સપોઝ ધ ટ્રાન્સફર રેટ ઓફ ધ 12 MB પર સેકન્ડ એન્ડ ઇઝ કેપેબલ ઓફ સપોર્ટિંગ અપ ટુ 127 પેરિફેરલ ડિવાઇસ. એટલે કે USB 1.x જે છે એ એક્સટર્નલ બસ સ્ટાન્ડર્ડ જે છે એ એનો ટ્રાન્સફર રેટ જે છે એ 12 MBPS એટલે કે 12 MB પર સેકન્ડનો છે અને USB જે છે એ 127 પ્રકારના જુદા જુદા પેરિફેરલ ડિવાઇસ જે છે એ સપોર્ટ કરે છે. USB ઇઝ અ હોટ સ્વેપેબલ. આ આપણે જોયું હતું આગળ, મેં તમને વાત કરી હતી કે USB પોર્ટ જે છે એ હોટ પ્લગ એન્ડ પ્લે છે અને હોટ સ્વેપેબલ પણ છે. હવે હોટ સ્વેપેબલ એટલે શું? તો કે ઇટ મીન્સ ધેટ ધ ડિવાઇસ કેન બી એડેડ એન્ડ રિમૂવડ ઇઝીલી વાઇલ ધ કમ્પ્યુટર ઇઝ સ્ટીલ રનિંગ વિધાઉટ હેવિંગ અ
રીબૂટ એટલે કે યુએસબી પોર્ટ ધરાવતું કોઈ પણ ડિવાઇસીસ જે છે એ ક્યારે પણ તમે પ્લગની અંદર તમે ભરાવશો તો આપણી જે છે એ સિસ્ટમને રીબૂટ એટલે કે રિસ્ટાર્ટ કર્યા વગર સીધું તમે ભરાવશો એવું જ ચાલુ થઈ જશે. જ્યારે પીએસ ટુ પોર્ટમાં તમે કોઈ પણ કીબોર્ડ અથવા તો માઉસ જે છે એ તમે ભરાવો તો તમારે એક પીએસ ટુ કીબોર્ડ કે માઉસ ભરાયા પછી આખી સિસ્ટમ એકવાર રિસ્ટાર્ટ કરો પછી જ કમ્પ્યુટર અથવા તો કીબોર્ડ અથવા તો માઉસ જે છે ચાલુ થશે. જ્યારે યુએસબીની અંદર યુએસબી કીબોર્ડ કે માઉસ હશે તો એ યુએસબી કીબોર્ડ માઉસ જેવા તમે પ્લગની અંદર ઇન્સર્ટ કરશો એવા જે છે એ ડાયરેક્ટ ડિટેક્ટ થશે અને ચાલુ થઈ જશે. એટલે કે યુએસબીના ડિવાઇસીસ જે છે એ હોટ સ્વેપેબલ અથવા તો હોટ પ્લગ એન્ડ પ્લે હોય છે. This is done by plugging a multi-port USB hub into a USB port on the back of the computer. એટલે કે આ વસ્તુ જે છે એ સેના દ્વારા કરવામાં આવે છે તો કે પ્લગિન અ મલ્ટીપોર્ટ યુએસબી હબ ઇન્ટુ અ યુએસબી પોર્ટ એટલે કે મલ્ટીપલ પોર્ટની અંદર જે છે એ યુએસબી પોર્ટ જે છે એ કમ્પ્યુટરની પાછળના ભાગમાં આવેલા હોય છે અને એ પાછળ આવેલા યુએસબી પોર્ટમાં તમે કોઈ પણ ડિવાઇસ જે છે એ તમે ભરાવશો તો કોઈ પણ ડિવાઇસ એ જે છે એ સિસ્ટમ રિસ્ટાર્ટ કર્યા વગર જ તમે સીધું જ યુઝ કરી શકશો. Then plug other USB devices into the hub. અને પછી જે છે એ બીજા બધા ડિવાઇસીસ 127 પ્રકારના જે પેરિફેરલ કીધા એ કોઈ પણ પેરિફેરલ જે છે એ તમે યુએસબી પ્લગની અંદર ના ભરાઈ શકો છો. હવે આપણે જોવાનું છે IEEE 1394 ફાયર વાયર પોર્ટ. તો ઇટ ઇઝ ધ ઓરિજિનલી પ્રોમોટેડ બાય ધ એપલ INC એટલે કે IEEE 1394 અથવા તો 1394 ફાયર વાયર જે છે એ એપલ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ઓફન યુઝડ ફોર અ સ્ટોરેજ એન્ડ વિડીયો કેમેરા ઇટ હેઝ ધ એપ્લિકેશન ફોર ધ નેટવર્કિંગ વિડીયો એન્ડ ઓડિયો. ઓફન એટલે કે ભાગ્ય જ યુઝડ ફોર સ્ટોરેજ એન્ડ વિડીયો કેમેરા એટલે કે જનરલી જે છે એ સ્ટોરેજ અને વિડીયો કેમેરા માટે ઉપયોગમાં આવે છે. ઇટ હેઝ એપ્લિકેશન ફોર અ નેટવર્કિંગ વિડીયો એન્ડ ઓડિયો અને ફાયર વાયર પોર્ટ જે છે એ એની એપ્લિકેશન જે છે એ નેટવર્કિંગ વિડીયો અને ઓડિયોની હોય છે. IEEE 1394 is a family of high-speed bi-directional serial transmission port that can connect the PC each other digital devices to PC or digital devices to each other. એટલે કે આ ફાયર વાયર પોર્ટ જે છે એ હાઈ સ્પીડ એટલે કે ઉચ્ચ પ્રકારની સ્પીડ એટલે કે ગતિ ધરાવતું બાય ડાયરેક્શનલ એટલે કે બંને બાજુ લઈ પણ શકે અને પાછું લાવી પણ શકે એટલે કે બાય ડાયરેક્શનલ સિરિયલ ટ્રાન્સમિશન એટલે કે સિરીઝ ટ્રાન્સમિશન પોર્ટ જે છે કે જેના થ્રુ આપણે પીસી કનેક્ટ કરી શકીએ છીએ સાથે ડિજિટલ ડિવાઇસીસ જે છે એ આપણે પીસીમાં કનેક્ટ કરી શકીએ છીએ અથવા તો ડિજિટલ ડિવાઇસીસ જે છે એ એકબીજા થ્રુ પણ કનેક્ટ કરીએ છીએ એટલે કે ફાયર વાયર પોર્ટ જે છે એ જે જગ્યાએ હોય એ ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન પણ થશે ડિવાઇસ ટુ પીસી પણ કમ્યુનિકેટ થશે અને પીસી ટુ અનધર ડિવાઇસીસ પણ કમ્યુનિકેશન થશે. ઓકે અને પીસી ટુ પીસી પણ ફાયર વાયર પોર્ટ હશે તો એની અંદર જે છે એ કમ્યુનિકેશન ભાગ લેશે. IEEE 1394 એટલે કે ફાયર વાયર કમ્પ્યુટેબલ ડિવાઇસ ઇન્ક્લુડ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ એટલે કે ફાયર વાયર પોર્ટ જે છે એમની અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ ડિજિટલ કેમકોર્ડર એટલે કે ડિજિટલ આપણું વિડીયો શૂટિંગ ઉતરવાનું જે આપણું સાધન આવે છે એ વેબ કેમેરા MP3 પ્લેયર અને હાઈ પરફોર્મન્સ સ્કેનર
प्रिंटर अने साथे साथे हब अने रिपीटर आ बधे बधी वस्तुओ जे छे ए एक बीजा जोड़े कनेक्ट करवा माटे साथे जे ते डिवाइस थ्रू कम्प्यूटर जोड़े कनेक्ट करवा माटे जे छे ए फायर वायर पोर्टनो उपयोग थई शके छे। IEEE 3094 पोर्ट सपोर्ट हॉट स्वैपिंग इनेबल यू एड और रिमूव अ डिवाइस फ्रॉम IEEE पोर्ट विदाउट अ शटडाउन એટલે કે ફાયર વાયર પોર્ટ જે છે એ પણ હોટ સ્વેપિંગ એટલે કે હોટ સ્વેપેબલ છે જેનો મતલબ થાય છે કે ફાયર વાયર પોર્ટમાં કોઈ પણ ડિવાઇસીસ તમે લગાવો એવું જ જે છે એ કોઈ આપણી સિસ્ટમને રિસ્ટાર્ટ કર્યા વગર જે છે એ ચાલુ થઈ જશે ઓકે તો બીજી એક ખાસ વસ્તુ તમને કહેવાની છે કે અત્યાર સુધી આપણે મેં તમને પ્રેક્ટિકલ લિસ્ટ જે છે એ આપણા ગૂગલ ડ્રાઈવમાં આપણા ગૂગલ ક્લાસની અંદર મૂકેલું છે તો જે પ્રમાણે અહીંયા સિલેબસ ચાલે છે એ પ્રમાણે તમારે વન બાય વન જે છે એ પ્રેક્ટિકલ તમારે તૈયાર કરવાના છે લખવાના છે તૈયાર કરવાના મતલબ લખવાના છે અને આપણે સ્કેન કરી અને જવાબમાં તમારે ક્લાસરૂમમાં ગૂગલ ક્લાસમાં અપલોડ કરવાના છે તો ખાસ યાદ રાખજો ભૂલ થાય નહીં અને દરેકે દરેક જે છે એ તમારે પ્રેક્ટિકલ જે છે એ લખવા પડશે ફાઇલ પેજની અંદર તો ત્યાં સુધી આપણે મળીશું નવા લેક્ચરમાં તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ।